પોરબંદરના સાંસદ રમેશ ધડુકનો એક વિડીયો વાયરલ. વિડીયોમાં ખની ચોરી અંગે કોઈ ખ્યાલ ન હોવાનું બોલતા દેખાયા રમેશ ધડુક. ઉપલેટા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપ્યું નિવેદન. તો રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા ગરમાયું રાજકારણ. ભાજપ ટીવાચવા કોંગ્રેસના સભ્યો પહોંચ્યા દ્વારિકાધીશના શરણે. કોંગ્રેસના 15 સભ્યોને 11 સ્થળે લઈ જવાયા. બે સભ્યો ધરાવતા ભાજપે પોતાના સમર્થનમાં 25 સભ્યો હોવાનો કર્યો દાવો. તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વરસ્યો વરસાદ. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ પડ્યું વરસાદી ઝાપટું. વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ. તાલાળા ગીર વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા. વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન. હાલ મગફળી કાઢવાનું ચાલી રહ્યું છે કામ. જુનાગઢની અંદર કમોસમી વરસાદથી મગફળીના વાવેતરને મોટા પાયે નુકસાન. કપાસ અને મરચા પણ ભળી ગયા. પાક વીમો ન મળતા ખેડૂતો નારાજ. અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં 2.37 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીને નુકસાન. 158 તાલુકામાં 4374 ગામોમાં નુકસાની. 2,33,000 ખેડૂતોને મળશે સહાય. અમરેલી જિલ્લાના વડેરા અને આસપાસના 15 ગામમાં માવઠાથી કપાસને નુકસાન. મગફળી ગેરુ રોગથી બગડી ગઈ. ખેડૂતો ચિંતામાં. અમદાવાદના દસક્રોઈ તાલુકાના વાંચ અને આસપાસના ગામમાં વરસાદથી ડાંગરને નુકસાન. દિવાળી પહેલા સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ. ભાવનગરમાં અતિવૃષ્ટિને કારણે 7,583 ખેડૂતોને નુકસાન. સરકાર તરફથી 662.54 લાખની ગ્રાન્ટ કરાવી મંજૂર. ખેતીવાડી વિભાગની માંગ સરકારે સ્વીકારી. 4,321 ખેડૂતોએ વીમા કંપની પાસે માંગ્યું વળતર. ઘણા ખેડૂતોનો સર્વે નહીં કરાયાનો આરોપ. કચ્છના લખપતના કેટલાક વિસ્તારમાં તીડ નિયંત્રણ કામગીરી ચાલુ. ખેતીવાડી વિભાગના કર્મચારી કરી રહ્યા છે દવાનો છંટકાવ. કચ્છથી હવે પરત જઈ રહ્યા છે તીડ. તીડના ધાડાની સમસ્યાનો ચિતાર મેળવવા કેન્દ્ર પ્રધાન રૂપાલા પહોંચ્યા લખપત. અસરગ્રસ્ત ખેડૂતો સાથે કરી મુલાકાત. સ્થિતિની લીધી સમીક્ષા. સ્થાનિક તંત્ર અને સાંસદ સાથે મુલાકાત બાદ અધિકારીઓ સાથે કરી બેઠક. કચ્છમાં તીડના આક્રમણ મામલે કેન્દ્રીય કૃષિ પ્રધાનનું સૂચક નિવેદન. ખેડૂતોને નુકસાનીનો સર્વે કરી નજીકના દિવસોમાં વળતર અપાશે. કૃષિ પ્રધાને રાહતના સમાચાર આપતા ખેડૂતોની ચિંતા થઈ ગઈ દૂર. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક. 30.19 લાખ ટન ઉત્પાદન થવાની આશા. સોબાના મતે આખરે સિંગતેલના ભાવ નહીં ઘટે. ચીનમાં સિંગદાણાની નિકાસ વધે તેવી શક્યતા. બનાસકાંઠાના ધાનેરામાં ડિપ્થેરિયા રોગનો પ્રકોપ. ડિપ્થેરિયાએ લીધો વધુ એક બાળકનો જીવ. ડિપ્થેરિયાનો મૃત્યુ આંક પહોંચ્યો 6 પર. હાલ 20 જેટલા બાળકોની ચાલી રહી છે સારવાર. રસી ઝુંબેશ થતાં રોગચાળો યથાવત. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીનો કેર યથાવત. શનિવારે ડેન્ગ્યુના નોંધાયા વધુ 103 કેસ. ઓક્ટોબરમાં ડેન્ગ્યુના કેસની સંખ્યા 1067 પર પહોંચી. પ્રદેશના મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા રાજકોટની નવી સિવિલ પહોંચ્યા. હોસ્પિટલના નિર્માણમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ. 8માંથી 3 ઓપરેશન થિયેટર જ બન્યાનો દાવો. સુરતના યોગી ચોક વિસ્તારમાં કોંગ્રેસના ધરણા. એસએમસીના શ્યામધામ ખાતે 3 વર્ષના વેરા સાથે વસૂલવાના નિર્ણયનો વિરોધ. અમુક સોસાયટીઓ પાસેથી એક સાથે પાણી વેરો વસૂલવાનો મનપાનો નિર્ણય. અમદાવાદના વિશાલા સર્કલ પાસે અલમુકામ ફ્લેટ નજીક વોટર લાઇનની અંદર કામ કરતી વખતે બેભાન થયેલા 2 શ્રમિકોના મોત. હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન. 3 શ્રમિકોને થઈ હતી અસર.